Aja yang lain, dua rasa, bujira tiga, cukup empat juta dah. Arwana, ini berkaca hasil kata, mana tina lingkup ke sabudin, ratu. Berapa? તો અગાઉના વિડિયોમાં આપણે અધૂરો પાઠ જોયો છે હું એકાદ પંક્તિ આગળથી રિપીટ કરું છું લેખક કહે છે કે હું કહેતો હતો જઈને દુકાને ઉદામા માટે કે બૂટ આપી દો તમે મને સોમવારે લઈ જવાનું કહ્યું હતું આજે સોમવાર છે ઉદામામાં કહેતા અરે ભાણા બેસ તો કરો હા તારાથી મોટો શું કરે છે કારણ કે ઉદામામાએ બૂટ બનાવ્યા નહોતા એટલે એમને હા બૂટની વાતો ભૂલવાડી દેવી હતી એટલે એ બીજી બીજી વાતો કરી અને લેખકને કહે છે કે તારાથી મોટો શું કરે છે એમ કરી અને ઘરના બધાના સમાચાર પૂછતા ત્યારે લેખક કહેતા કે હું કહેતો અત્યારે પરશુરામ કોટરીમાં નોકરી કરે છે તો કોટરી એટલે ચીનાઈ માટીના વાસણ બનાવવાનું કારખાનું બરાબર તમારો ભાઈ પરશુરામ કોટરીમાં નોકરી કરે છે કે કંઈ નહીં એમ કરીને તો તરત જ જવાબ આપી દે છે તો થોડા શબ્દાર્થ પણ સાથે સાથે જોતા જઈએ આપણે કોટરી શબ્દમાં શું થાય ચિનાઈ માટીનું ચિનાઈ માટીના વાસણ બનાવવાનું કારખાનું બસ આટલું સાંભળતા દુદામામાની લાંબી વાત શરૂ થઈ જતી અરે ભાણા પેલા કરીમભાઈ છે ને એ કાંઈ ભજન ગાય છે બધા જૂના ભજનો ગંગા સતી અને પાનભાઈના રવિ સાહેબ અને ખીમ સાહેબના મોટો પણ ભજન ગાય છે એ મને ખબર નહીં મેં હમણાં જ સંતની જગ્યામાં સાંભળ્યું હતું તો ગંગા સતી પાનભાઈ રવિ સાહેબ ખીમ સાહેબ આ બધા શું છે તો ગુજરાતના ભક્તો છે બધા બરાબર એમનું નામ છે તો કે હમણાં સંતોની જગ્યાએ સંતો ભજન ગાતા હતા અને એનો તારો ભાઈ હતો અને એને મેં ભજન ગાતો સાંભળ્યો હતો હું તો અધીરો થઈ જતો દુધામામાને વચ્ચે અટકાવી દેતો પણ દુધામામા તમે બીજી બીજી વાતો કરો છો અરે હું પણ મારા બૂટ આપી દો ને કે એ વાત કરતા હતા તો વચ્ચેથી હું અટકાવી દેતો હતો એમને કે મારા બૂટ આપી દો ને તમે અરે ભાણા તારું એ રહ્યું અને મારું એ રહ્યું એમ કર આપણા બંનેનું સમાન હું માન રાખું છું તારું એ રહ્યું મારું એ રહ્યું તારું એ રહ્યું મારું એ રહ્યું એટલે તારું એ રહ્યું અને મારું એ રહ્યું એમ કરીને હું તને પાક્કો વાયદો આપું છું આજે શુક્રવાર શુક્રવાર પાક્કો જા હવે વેણ ફરે તો કહેજે બસ વેણ એટલે વચન કહો મારા વચનમાં કરું તો તારા મને કહેવાનું તો વેણ શબ્દનું શું અર્થ થાય વચન તો એમ કરી અને હવે શુક્રવાર પાક્કો એમ કરી એને વાયદો આપે છે આમ મને ફરી વાયદો આપવામાં હું આક્રોશ ઠાલવતો આક્રોશ ઠાલવવો એટલે ગુસ્સો પ્રગટ કરવો રૂઢિપ્રયોગ છે સાથે સાથે રૂઢિપ્રયોગો પણ જોતા જઈએ આપણે આક્રોશ ઠાલવવો જો જો શુક્રવારે પાછા દુદામામાની લેખક શું કહે છે જો જો હવે હું શુક્રવારે મોકલી દઉં તો જવાનો નથી ના શીખાવે તો ના પાડતો પણ ધક્કા ખાડાની ખલામીની તોડી નાખો માં એટલે શું કહે છે તોડી નાખો કે તમે તમારે ના શીખાવો તો મને ના પાડી દો સીધે સીધું પણ મારે ધક્કા કપડા ખાડાવડાવીને મારી નાખશો નહીં એમ દુદામામા કહેતા તું નારાજ ન થા પાણી
અરે હવે શુક્રવાર નો શનિવાર ન થાય, બસ જા હવે તને પાક્કું વાઈ જાય. આમ બધું પાકે પાએ કરી અને હું દરવાજા સુધી પહોંચતો ત્યાં તો એ હે ભાણા એમ કરીને હાથ પાડતા. હાથ એટલે હું, હાથ એટલે હું. શું કરે છે? હાથ પાડી અને મને બોલાવે છે, બૂમ પાડે છે. મારી દુકાન મારી દીદા મામાને એમ હાથ મારી અને દીદા મામાને પાછા બોલાવતા અને ગંભીર થઈને મને કહેતા, જો પાછા જાણે આપી દેવાના હોય ને હવે શુક્રવારે, એવી રીતે ગંભીર થઈને કહેતા, જોજે માણા ઉઘાડા પગે આવજે. અરે અને બૂમ પહેરીને જજે. આટલી સૂચના મળતો કે આટલી સૂચના મળે છે દીદા મામાની, એટલે કે હું તો એટલો બધો હેરમો અને આનંદમાં આવી ગયો અને ઉમંગમાં અને ઉમંગમાં આનંદમાં અને આનંદમાં કુંવરજી વાપજીની દુકાન પટી ગયા પછી મને યાદ આવ્યું. અરે 6 મહિનાથી તો હું ઉઘાડા પગે ચાલું છું, કે શું ઉઘાડા પગે આવજે, કે 6 મહિનાથી ઉઘાડા પગે હું આવું છું અને ઉઘાડા પગે ફરું છું. વટી ગયા એટલે ઓળંગી જવું, બરાબર? વટી જવું એટલે ઓળંગી જવું, વટી જવું. શુક્રવારે દીદા મામા હવે શું માન પાડશે? લેખક કહે છે કે હવે શુક્રવારે શું માન પાડશે, હવે તો આપી જ દેશે. તેનો પ્રથમ વિચાર કરી અને હું માનસિક રીતે તૈયાર થઈ અને હું એમની દુકાને પહોંચતો અને એ કઈ કહે એ પેલા બોલે, પેલા તો કે હું બોલી દેતો કે લાવ મારા પુત્ર. દુધા મામા કહેતા, અરે ભાણા કારા કરવા છે કે લાલ. લેખકને થયું કે હજી પૂછી ગયા નથી, હજી તો પૂછે છે કે કાળા કરવા છે કે લાલ. હું ક્રોધમાં ધ્રુજવા માંડતો, એટલો બધો હું ગુસ્સે ભરાયો. અરે તમને 10 વાર તો કીધું છે કે લાલ કરવાના છે, એમ કરી અને લેખક દુધાવામાં સામે ગુસ્સો પ્રગટ કરે છે. આપણા પહેલા દિવસે તો નક્કી થઈ હતું અને અત્યારે પૂછો છો લાલ કરવા છે કે કાળા. લેખક કહે છે કે પહેલા દિવસે તો આપણા નક્કી થઈ જ ગઈ હતું કે કયા કલરના કરવાના છે. દુધાવામાં કહેતા હતા, જો આવો શાંતિથી એ જ સ્વસ્થતાથી બોલે છે દુધાવામાં. દુધાવામાં કહેતા કે હું તો આમ તો ઘણા લાલ કરતો હતો, પણ મને એવું થયું કે ફેશન કાળાની ચાલે છે, એટલે થયું કે ભાણા પૂછી અને આગળ વધવું. અરે લાલ લાલ લાલ, હવે કઈ, હવે કઈ કહેવું છે કે લાલ જ કરવાના છે. હું કઈ અને ધુમા ધુમા થતો અને ભાગતો. ધુમા ધુમા થતો ડિપ્રેશનનો અર્થ છે ખૂબ ગુસ્સે થવું. અરે ભાણા સોમવારે લઈ જજે, જો હું તો એ ધુમા ધુમા ગુસ્સે થઈ તોડ્યો ત્યારે કહે છે, અરે ભાણા સોમવારે આવીને લઈ જજે, એવી સૂચના સાંભળતા હું ઘેર આવતો. જો પાછો કયો વાયદો કર્યો? સોમવારનો કર્યો, બરાબર? તો ધુમા ધુમા થવું ડિપ્રેશનનો અર્થ ખૂબ ગુસ્સે થવું. એવી સૂચના સાંભળતા હું વરી સોમવારે પહોંચી અને કહેતો, સોમવારે પાછો હું જતો દુધા મામાની દુકાને અને જઈને કહેતો લાવ ઉઠવાના. દુધા મામા સામે દીવાલ છે ત્યાં ઓઠામાં, ઓઠું એટલે બૂટ તૈયાર કરવાનું, તેના જ માપ અને આકારનું લાકડાનું સાધન એટલે વિભૂતિ કહી, એ ઓઠામાં ગોઠવી રાખેલી જોડ બતાવતા અને કહેતા, જો પેલા રહેતા રા બૂટ, એમ કરીને હું જોઈ રહેતો. લાલ ચમકતા અણીવાળા વાદળીવાળા, જો હું ઓઠા સાથે બૂટ લઈ જવા અધીરો થઈ જતો, મને એમ ખલાઈને આખું ઓઠું જ ઉપાડી ઘેર લઈ જવું, તે હું અધીરો થતો ત્યારે દુધા મામા મને વચ્ચેથી અટકાવી દેતા, અરે ભાણા એમ કર, ઓઠામાં 2 દિવસ રાખવા પડશે,
નહીં તો શું થશે? તને રંગ પડશે, સમજ્યું? ઓઠું શબ્દનો શું અર્થ થાય તો આપણે લખીએ, કારણ કે ખબર નથી પડતા એવા શબ્દો, બરાબર? બૂટ મૂકવાનું પીધું એ પેલા દિવેલમાં આપણે પહીએ છીએ ને, ડંખના પડે એના માટે લાગે નહીં, ડંખના પડે એટલે કે લાગે નહીં આપણને પગમાં, એના માટે કે છે કે ભણા બે દિવસ આવો ધ્યાનમાં રાખવા પડશે, નહીં તો શું થશે? તને ડંખ પડશે, સમજ્યું? મને એટલી વાત વ્યાજબી લાગતા, એમની વાત મને એ સમયે એવી લાગી કે બરાબર કહે છે, તો હું કહેતો ભલે રાખો ઠામાં બે દિવસ પછી આવીને હું લઈ જઈશ. બે દિવસ પછી લેખક કહે છે કે હું ગયો તો બૂટે નહીં અને ઓઠુંએ નહીં. મેં કહ્યું, કયો છે મારા બૂટ લાવો? અરે ભાણા, કઈ? અને જુદા મામા પેલી લાંબી વાત શરૂ કરતા હતા એમ એમને પોતાની વાત શરૂ કરી. વાત જાણે એમ છે ને કે ભાણા, જો અશાંતિ કેવું સમજાવે છે, વાત જાણે એમ થઈ કે સીતાપોરથી મગનભાઈનો સુરેશ આવે તો અને એ આ બૂટ જોઈ ગયો તારા, એને હટ લીધી કે બસ મારે તો આ જ બૂટ જોઈએ. તે શેઠે ભુલજીભાઈને મોકલ્યા સુરેશ હારે, અને સુરેશ હારે આવ્યો અને બૂટ લઈ ગયો. મને થયું કે ભાણાને તો હું આના હાથે સારા બનાવી દઈશ મૂકીએ. હવે જો એમ કર, પરમ દિવસે મંગળવાર છે, મંગળવારે આવીને લઈ જજે બે દિવસ આમ કે આમ. જો શાંતિથી કેવી સરસ લાંબી વાત કરી કે ભાઈ સીતાપુરથી મગનભાઈને સુરેશ આવે તો એને આમ ગમી ગયા તારા, કે ફૂલજીભાઈએ સમાચાર મોકલ્યા ભાઈ આપી દેજો એનો. તે મને એમ થયું કે હું તો ભાણા માટે આનાથી સરસ બનાવી દઈશ બીજા, એટલે મેં એને આપી દીધા. હવે જો મંગળવાર આવે એટલે તું લઈ જજે બે દિવસ આમ કામ પાણે હસવું એમ કરી ફોસલાવી અને પાછો મોકલે છે. વરી મંગળવારે હું હાજર થતું લેવા માટે ત્યારે દુદામામાં એ જ સ્વસ્થતાથી એ જ શાંતિથી મેળામાંથી ચોપડો ઉતારી અને ખોલી અને મારી સામે મૂક્યો ચોપડો અને કહેતા કે મૂક બાણા કર. અરે ત્યારે લેખક કહે છે કે મને તો હવે એમ થયું કે કંઈ બોલવા જેવું છે નહીં, હજી તો માપ લેવાની વાતો કરે છે. એટલે એનો અર્થ એવો કે પરમાણુ બધું હોય ગયું, કશું બૂટ બનાવ્યા જ નથી. બાણો કાઢી કાઢી અને પોસલાવી લેખકને પાછા મોકલતા હતા, જ્યારે પહેલી વખત જે પરમાણુ લીધું હતું બૂટનું માપ એ ક્યાંય હાથ વગું રહ્યું નથી, જડતું નથી. એનો અર્થ થયો કે ખોવાઈ ગયું છે, બરાબર? એટલે કહે છે કે મૂક ભાણા પગ. હું તો અવાજ જ થઈ જતો, ચૂપ થઈ ગયા, મૂંગા થઈ ગયા, કશું બોલી શક્યો હું નહીં. તો અવાચક બની જવું તો એ રૂઢિપ્રયોગનો અર્થ છે ચૂપ થઈ જવું. બસ હવે મારે કશું બોલવાનું રહ્યું નહીં, મારી આંખે અંધારા આવી ગયા. અંધારા આવવા પ્રયત્નો અર્થ શું કરવું શું ન કરવું તે સૂઝવું નહીં, બરાબર? મારો અવાજ પણ ફાટી ગયો, અવાજ ફાટી જવો એ પણ એક રૂઢિપ્રયોગ છે. આંખે અંધારા આવવા એ પણ રૂઢિપ્રયોગ છે. આંખે અંધારા આવવા એટલે કે શું કરવું કે શું ન કરવું એ સૂઝવું નહીં. પછી અવાજ ફાટી જવો તો આવે જ તે ઉશ્કેરાટમાં આવીને આ ઉશ્કેરાટને લીધે અવાજ તરડાઈ જવો. આટલું જ હું ભૂલી શકેલો, એટલે એનો અર્થ થયો કે આગલું પરમાણુ એટલે માં હાથ વગું નથી રહ્યું.
હાથમાં હું ન રહેવું એટલી સહેલાઈથી હાથમાં આવે એવું નથી. મૂળ વાત આમ હતી કારણ કે પરમાણુ માપ જ ઉપાય કીધું એટલે તો કઈ કે પહેલા તમારે પહેલા કઈ દેવું જોઈએ ને કે ભાઈ માન માપ તારું માપ લીધું હતું એ ખોવાઈ ગયું છે તો હું એટલે આપી ના દઉં પણ આટલા બધા તમે બહાનો કાઢી 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 અને મને કેટલા દિવસો કાઢે. તો કહે છે કે મૂળ વાત આમ હતી હું તને કહી શકતો નહોતો પણ આમ જો શું કહે છે દુદામામાં એવું હતું પેલું પરમાણુ હતું ને એ જળતું નહોતું ભાઈ એટલે હવે હું તને મૂળ વાત કહી શકતો નહોતો મને એમ થતું હતું કે ભાણ મારા ઉપર ગુસ્સે થશે તો એટલે મેં તને આવા ખોટા વાયદા કર્યા એમ કે ભાણા એમ કે ભાણો પાછું ખીજાશે મારા ઉપર. આ રીતે બહાનોના અંતે અને મારા અવિરત અવિરત એટલે સતત અવિરત ચંદ્રનો શું અર્થ થાય સતત સતત ધક્કાને અંતે 8 મહિને મને બોટ મળતા મારી આખરી તપશ્ચર્યાનો અંત એ સમયે આવતો. દુદામામા સાચે જ મને બોટ આપતા. વડીલોની બારોબાર મળેલી સૂચના વડીલોએ તો પાછું કેવું કીધું બારોબાર સૂચના આપેલી કે ભાઈ એક વગર મોટા શીખજો એટલે 2 વર્ષ વધુ ચાલો. એટલે પહેલાં તો એવું જ હતું ને ભાઈ કપડો એ કેવો હોય મોટો થોડો સીવડાવવાનો ભલે ગોલા પણ મોટો સીવડાવવાનો એટલે 2 વર્ષ વધુ ચાલે. અત્યારે તો આપણે કેવા કપડાં લાવીએ છીએ કે આપણને શું થાય એવા જ માપના જ ભલે 1 વર્ષ પછી આપણે નાખી દેવા પડે પણ આપણે મોટા સીવડાવતા નથી. પહેલાં એવું કીધું કે વડીલો કેવું કહેતા કે ભાઈ થોડું મોટી વસ્તુ લાવજો એટલે 2 વર્ષ 1-1.5 વર્ષ વધારે ચાલે એમ બરાબર. તો વડીલોની બારોબાર મળેલી સૂચના મુજબ બૂટ એક આંગળ મોટા સીવાતા જેથી 2 વર્ષ વધુ ચાલે. પણ મને તો બૂટ મળ્યાનો અનહદ અનહદ એટલે ખૂબ જ આનંદ હતો. હું એ પહેરીને નીકળતો ત્યારે મને બજાર સાંભળી લાગતી જો કેટલો ઉત્સાહ છે એકદમ બૂટ પહેરવાનો. જો કે મેળા લગ્નગાળો પરીક્ષા દિવાળી એવા બૂટ પહેરવાના પ્રસંગો તો એમને એમ વીતી જતા પણ છેવટે બૂટ મળ્યાનો મળ્યાના આનંદમાં અગાઉનો વિષાદ વિષાદ એટલે દુઃખ શોક બરાબર વિષાદ શબ્દનું શું અર્થ થાય સુખ અથવા તો શોક વિષાદ દુઃખ અથવા તો શોક સમાનાર્થી શબ્દો પણ સાથે સાથે એક બે શબ્દો વધારે આપું છું બરાબર. તો એ મારો દુઃખ અને શોક નાશ પામતો. જ્યારે જ્યારે નવા બુટની મારી માંગણી મંજૂર થતી ત્યારે ત્યારે લેખક કહે છે અહીં વર્ણવેલા બધા જ દ્રશ્યો ફરી ફરી અચૂક મારે મગજમાં ભજવાતા. વારના નામમાં ફેર પડે પણ વાયદાની રીતમાં ફેર પડે નહીં. એક કેવી રીતે વાયદા કરતા હતા વાર કહેતા હતા પણ વાયદામાં કોઈ ફેર પડતો હતો કશું. આજે જો નહીં પણ આજે મંગળ એમ કર શુક્રવાર પણ જવા દે શનિવારે પાકા લઈ જજે. જો અગીમાં તકતા પડાવતા હતા બાર તો વાયદાની રીતમાં ભેદ ન પડે. બારના નામમાં ભેદ પડતો હતો પણ વાયદાની રીતમાં ભેદ પડતો નહીં. આજે ધક્કા ખાધા બધું જ દુઃખ મને ભૂલાઈ ગયું છે. બૂટ મળ્યા વખતનો આનંદ યાદ રહ્યો. દુધામામાનો સ્નેહ નીકળતો અવાજ હજુ એ મારા કાનમાં પડઘાયા કરે છે. તો કાનમાં પડઘાયા કરવું રૂઢિ પ્રયોગનો અર્થ છે ફરી ફરીને યાદ આપવું બરાબર. લખતી નથી હું બોર્ડમાં પણ તમે બધા ઘણા રૂઢિ પ્રયોગો અંદરથી કીધા તો તમારે બુકમાં જોઈ લેવાના. ગાઈડમાં પણ બધા આપ્યા છે બધા શબ્દોના અર્થો મેં કીધા જ છે તમને નાના મોટા અગત્યના બરાબર. તો કાનમાં પડઘાયા કરવું એટલે ફરી ફરીને યાદ આપવું એમ કરને પણ જો સોમ મંગળ અને બુધવાર પણ જવા દે એમ કર ગુરુવારે લઈ જજે. વાર પણ સારો ગણાય. આજે નવા બુક લેવાના થાય છે ત્યારે આ સ્નેહ નીકળતો સ્નેહીનો અવાજ અચૂક મને યાદ આવે છે. સાચું કહું આજે મોંઘા બુક પહેરતા એટલો આનંદ નથી થતો જેટલો આનંદ ગામામાં એ અનેક વાયદા પછી સીવીયા આપેલા બુટ પહેરીને થતો બરાબર. તો તમને પાઠમાં સમજ પડી ગઈ હશે ના સમજ પડી હોય
ફરી વાંચી લેજો, લગભગ સમજ પડે એવો જ છે પાઠ, શબ્દોના અર્થ પણ કયા છે, બરાબર? તો થેન્ક યુ. આગળના વિડીયોમાં આપણે સ્વાધ્યાય અભ્યાસની ચર્ચા જોઈશું.